નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા મિત્રો તમારી પ્રથમ પરીક્ષા બે હજાર બાવીસ ત્રેવીસ ધોરણ દસ વિષય રહેશે સામાજિક વિજ્ઞાન સમય રહેશે ત્રણ કલાક માધ્યમ રહેશે ગુજરાતી ઓકે તો મિત્રો સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવા પહેલાં તમે મિત્રો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો અને બે લાઇકનને પ્રેસ કરો અને મિત્રો વિડીયોને પણ લાઇક કરવાનો ભૂલતા નહીં અને મિત્રો વિડીયોની પીડીએફ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો ઓકે ચાલો તો મિત્રો પહેલો પ્રશ્ન છે જોડકું નીચે આપેલા પ્રશ્નોના જવાબ માંગ્યા મુજબ આપો ઓકે તો મિત્રો એના જવાબ આવશે પહેલાંનો લોઠલ તો ક્યાં આવેલું છે ઢોડકા બરાબર ત્યાર પછી કુચીપુડી તો આંધ્રપ્રદેશ અને ક્રાયોલાઇટ ખનીજ તો ક્યાં આવશે ગ્રીનલેન્ડમાં આવશે ઓકે ચાલો તો આગળ આપણે જોઈએ ખરા ખોટા તો મિત્રો ઓસ્ટ્રેલોઈડ પ્રજા માતા રૂપે દેવી એટલે પાર્વતી માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે શિવની પૂજાની સમજ આપી દીપ ધૂપ અને આરતીની પૂજા કરવાની પરંપરા ઓસ્ટ્રેલિયન પ્રજાએ શરૂ કરી હોવાનું મનાય છે સાચું ઢોળાવેરા હડપ્પા સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે સાચું દસ ગીટિકા આર્યભટ્ટિયમ અને આર્ય સિદ્ધાંત જેવા ગ્રંથો મહર્ષિ ચરકે લખ્યા છે ખોટું બરાબર ચાલો ત્યાર પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન વેદો કયા કયા છે તે જણાવો તો મિત્રો વેલો ચાર છે સામવેદ યજુર્વેદ અઠર્વ અને ઋગવેદ આવશે ઓકે ત્યાર પછી આઠમો પ્રશ્ન આવે છે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે તો મિત્રો આઠ પ્રકારમાં વહેંચવામાં આવી કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી આઠ પ્રકારમાં નવમો આર્થિક વિકાસની મિત્રો વ્યાખ્યા છે ઓકે ચલો ભારતના જંગલો માટે ખાલી જગ્યા નષ્ટ થઈ ચૂક્યો છે વાઘ ચિટ્ટો કે દીપડો તો મિત્રો ચિટ્ટો આવશે શું આવે છે ચિટ્ટો જે હમણાં પાછા લવાઈ ગયા છે પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્કોટહોમ શહેરમાં ઓગણીસો બોતેરમાં પ્રથમ વખત ખાલી જગ્યાનું આયોજન થયું પૃથ્વી પરિષદ પર્યાવરણીય પરિષદ કે પ્રદૂષણ પરિષદ મિત્રો તો બાળકો એનો જવાબ આવશે પૃથ્વી પરિષદ આવશે કયો આવશે પૃથ્વી પરિષદ ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો આઈએલઓ ડબલ્યુએચ કે આઈએમએફ તો આવશે એનો ડબલ્યુ ઓકે ચાલો આગળ જોઈએ મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે કેરળ તમિલનાડુ મધ્યપ્રદેશ કે ગુજરાત તો બાળકો એમાં આવશે ગુજરાત આવશે ઓકે દુનિયામાં એક બે સ્થળે સંસાધન સર્વ સુલભ સંસાધન વિરલ સંસાધન 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 કે તો આવશે એનો જવાબ મિત્રો ઓકે સ્થાનિક સંસ્થાઓ ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય તે જંગલો ગ્રામ્ય અભયારણ્ય સામુદાયિક જંગલ કે ઝૂમ જંગલ કહેવાય મિત્રો તો મિત્રો એનો જવાબ આવશે સામુદાયિક જંગલ આવશે કયું આવશે સામુદાયિક જંગલ ઓકે ચલો ત્યાર પછી મહિલા સશક્તિકરણ કૌશલ્યવર્ધન તાલીમ સ્વરોજગાર અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી સંસ્થા દ્વારા રાખવામાં આવ્યો છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બહેનદરી યોજના મિશન મંગલમ યોજના કે એગ્રો બિઝનેસ પોલિસી મિત્રો મિશન મંગલમ આઈ થિંક હોઈ શકે મિત્રો સાચો જવાબ જે હોય તે કોમેન્ટ કરજો ઓકે ચલો સત્તરમો ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે વિધાન સમજાવો બરાબર મિત્રો આનું વિધાન સમજાવવાનું છે પ્રાચીન સંસ્કૃતિ મિત્રો આ દરેક સોલ્યુશન આપણે જોવાના છે અત્યારે જ બરાબર સૌપ્રથમ સવાલ જોઈ લઈએ પહેલાં આટલા ટેવીસ સુધીના અને પછી એના જવાબ જોઈએ વારસો એટલે શું તેના બે પ્રકારો જણાવો નેગ્રિટો પ્રજા વિશે ટૂંકી માહિતી આપો માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે વિધાન સમજાવો લોથલ તે સમયે ભારતનું સમૃદ્ધ બંદર હતું એમ સાથે કહી શકાય જમીન ઢોણ અટકાવવાના ઉપાયો લખો ભૂમિનું સંરક્ષણ ઉપાયો લખો વન્ય વિનાશના કારણો કયા કયા છે તે જણાવો બાગાયતી ખેતીમાં વિશે લખો બરાબર ચાલો હવે એનું આપણે જોઈએ સોલ્યુશન તો મિત્રો આ સવાલ પણ બાકી છે હજુ એનું આપણે સોલ્યુશન પહેલા જોઈ લઈએ ચાલો તો મિત્રો આ વિભાગ બી દેખાય છે મિત્રો એનું પણ સોલ્યુશન અહીંયા કરવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો તમારી નજર સમક્ષ છે મિત્રો તમે એનું સ્ક્રીનશોટ પણ લઈ શકો છો બરાબર ભરતના પ્રાચીન ગણ વિષ્ણુ પુરાણમાં ભરત વિશે તેની નીચે મુજબની ઉલ્લેખ છે ઉત્તરશીય यत्समृद्धस्य हिमाद्रस्य चैव द्रक्षणं वर्ष तद् भारत नाम भारतीय यंत्र संस्कृति ओके तो मित्रों आ तुम्ही જોઈ શકો છો ત્યાર પછી મિત્રો એના પછીનો સવાલ છે વારસો એટલે શું તેના બે પ્રકારો જણાવો સંસ્કૃતિની અનેક વિધિ બાબતો પે એક પે પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે એ પેઢી પોતે શીખેલા કે મેળવેલ બાબરો તેમાં ઉમેરે છે અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે છે અને આપે છે આમ પેઢી દર પેઢી જે કાંઈ આપે મળે છે તેને વારસો કહે છે વારસાના બે પ્રકાર છે સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો ત્યાર પછી મિત્રો નેગ્રિટો પ્રજા વિશે ટૂંકી માહિતી આપો કેટલાક ઇતિહાસકારણ માટે નેગ્રિટો અથવા નિગ્રો ભારતમાં સૌથી પ્રાચીન નિવાસીઓ હતા પ્રાચીન નિવાસીઓ હતા તેઓ આફ્રિકા માટે બ્રુચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા હતા શ્યામવર્ણ શ્યામવર્ણ ચારથી પાંચ ફૂટ ઊંચાઈ અને માથે માકડિયા વાર તેમની શારીરિક વિશેષતા હતી તો ત્યાર પછી માનવજીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે વિધાન સમજાવો તો મિત્રો આ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ઓકે ચલો ત્યાર પછી મિત્રો લોથલ એ તે સમયે સમુદ્ર બંદર હતું એમ સાટી કહી શકાય તો મિત્રો એ પણ સવાલ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ત્યાર પછી જમીન ઢોવણ અટકાવવાના ઉપાયો તો જમીન ઢોવણ માટે મિત્રો શું શું કરી શકાય એ જોઈએ આપણે અટકાવવા માટે ગતિશીલ હોવા અને પાણી દ્વારા જ જમીનની માટીના કણોનો ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું જમીન ઢોળ અટકાવવા મુજબ નીચે ઉપાયો છે મિત્રો જમીન પર થતી ચરણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું ઢોળાવાળી જમીનોમાં જમીનોમાં રેખીય પગઠિયા ત્રાહની વાવેતર કરવું પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જ્યાં પાણીના વહેણ ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા પાણીનો વેગ ધીમો પાડવા ઝાડવાળા ખેતરો ઊંડે ખેડ કરવી ઓકે ચલો ત્યાર પછી જમીન સંરક્ષણના ઉપાયો તો મિત્રો એ પણ તમે જોઈ શકો છો અને એનો પણ તમે મિત્રો સ્ક્રીનશોટ લઈ શકો છો બરાબર તો ત્યાર પછી વન્યજીવોના વિનાશના કારણો કયા કયા છે તે જણાવો ચાલો આગળ છે બાગાયતી ખેતીમાં ચા વિશે લખો ત્યાર પછી કોફીના પાકને પહાડી ઢોળા ઉપર સૂર્યનો તડકો ન પડે તે રીતે ઉછેર કરવામાં આવે છે તે સમજાવો કેમ મિત્રો તો જોઈએ એનો કોફીના છોડને પંદરથી અઠ્ઠાવીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન માફક આવે છે આથી વધુ તાપમાન કે સૂર્યના સીધો તાપ તેને માફક આવતો નથી આથી કોફીના છોડને પહાડી દોડાવવાળા પણ મોટા વૃક્ષોની છાયામાં ઉછેરવામાં આવે છે ઓકે ચલો આગળ જોઈએ બજાર પદ્ધતિના ગમે તે ચાર લક્ષણો જણાવો તો મિત્રો તેમાં ઉત્પાદનમાં સાધનોની માલિકી ખાનગી અને વ્યક્તિગત હોય છે તેમાં ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં નફાને આધારે કરવામાં આવે છે તેમાં આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે તેમાં ગ્રાહકોને પસંદગી કરવાની વિપુલ હકો મળે છે બરાબર ચલો સમાજવાદી પદ્ધતિના લાભો કયા કયા છે તે જણાવો આ પદ્ધતિમાં સમાજની જરૂરિયાતો મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજ શોખથી વસ્તુઓનું ઉત્પાદન થતું નથી તેમાં ઉત્પાદનોના નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવાય છે તેથી કુદરતી સંપત્તિ દુર્વ્ય થતો નથી આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે ગ્રાહકોનું શોષણ થતું નથી ઓકે ત્યાર પછી મિત્રો ઉડારીકરણના લાભો છે ભારતમાં આર્થિક ઉદારીકરણ નીતિ અમલમાં આવતા નીચે મુજબ લાભો થયા બરાબર તો મિત્રો એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ત્યાર પછી મિત્રો પારિભાષિક શબ્દો છે નિરપેક્ષ ગરીબી અને પ્રચ્છન્ન બેરોજગારી ઓકે ત્યાર પછી વિભાગ સી છે એના પહેલા સવાલ જોઈ લઈએ આપણે બરાબર ચલો તો મિત્રો વિભાગ સી આ આપણે વિભાગ ડીના સવાલ જોવાના બાકી હતા તે જોઈ લો પહેલાં બધા સવાલના જવાબ આવી ગયા છે કે નથી આ બાકી તારી આવી ગયા છે બરાબર ચાલો ત્યાર પછી મિત્રો તમે નીચે જોઈ શકો છો વિભાગ સીમાં સત્તાવીસમો પ્રશ્ન છે પ્રાચીન ભારત સમયથી ભારત રાષ્ટ્રવિદ્યા ક્ષેત્રે જાણીતું છે સમજાવો શાસ્ત્રકારોએ ભવાઈની ભાવપ્રધાન નાટકો કહ્યા શા માટે મોહિનજો દોડોના લોકો સ્વચ્છતા અને તેના આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે આવું સાથે કહી શકાય ત્યાર પછી નાલંદા વિદ્યાપીઠ કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી કાળી જમીન વિશે લખો વન સંરક્ષણના ઉપાયો જણાવો અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનનો ત્રણ ત્રણ મુદ્દાની છણાવટ કરો ખરીફ રવિ પાક અને બિન આર્થિક વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય ચાલો સોલ્યુશન આપણે જોઈએ બરાબર ચાલો વિભાગ સી મિત્રો તમે જોઈ શકો છો એનો પણ તમે મિત્રો સ્ક્રીનશોટ લેતા રહેજો બરાબર આ સ્ક્રીનશોટ હું સ્ક્રોલ ડાઉન કરતો રહીશ ત્યાર પછી મિત્રો સત્યાવીસમાં પ્રશ્ન આવે છે ત્યાર પછી મિત્રો અઠાવીસમાં નું સોલ્યુશન કરેલ છે અહીંયા બરાબર ઓગણત્રીસમાંનું પણ અહીંયા કરવામાં આવેલ છે આ તમે જોઈ શકો છો ત્રીસમાંનું પણ અહીંયા કરવામાં આવેલ છે એકત્રીસ બરાબર ત્યાર પછી એનો અઠવા છે મિત્રો બત્રીસ છે આ ખરીફ પાક અને રવિ પાકનો તફાવટ છે ઉત્પાદનના ચાર સાધનો જમીન શ્રમ મૂડી બરાબર અને નિયોજક ત્યાર પછી આર્થિક પ્રવૃતિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવટ પણ અહીંયા આપેલો છે

તમારે આટલા કોઈ પણ અઠવાના છે તેટલા આઠવા માટે ઓપ્શનમાં લખવાના રહેશે અને મિત્રો આ નિ નકશો છે બરાબર તો મિત્રો આ હતું 10 સામાજિક વિજ્ઞાનના પેપરનો સંપૂર્ણ સોલ્યુશન આવી રીતે મિત્રો તમે દરેક પેપરનો સોલ્યુશન મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બે લાયકનને પ્રેસ કરો અને વિડીયો વિડીયોની પીડીએફ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી મિત્રો ડાઉનલોડ કરી શકશો થેન્ક યુ